સાંઢનાઠ્યોમાં આપણે કેટલાક શબ્દાર્થ જોઈશું. તો અહીં ફલંગ શબ્દ આપ્યો છે જેનો અર્થ થાય છે ફાળ અથવા કૂદવો, કૂદકો, ભેલાડવું એટલે બગાડવું, ખાસ કરીને ખેતરમાં ભેલાણ કરવું તે, એટલે ખેતરમાં બગાડ કરવો તે. ડહકલો એટલે આપણે આગળ જ જોઈ ગયા તેમ તોફાની ઢોરને ગળે બંધાતું અથવા તો પગે બંધાતું લાકડું. કોઢી એટલે કુહાડી, કોટે એટલે ગળે, દલીલ એટલે વિવાદના મુદ્દાની રજૂઆત, ભાલોડા એટલે તીર કે તેનું પાનું, એક હથિયાર કહી શકાય, હરાયો એટલે નદણિયાત, ત્રાટક એટલે તાકીને એક જ સ્થાને ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા, એને ત્રાટક કહેવાય. ત્રાટક કોણે કર્યું હતું કે ચંદાએ કર્યું હતું. શુલ્લક એટલે તુચ્છ, નજીવું. રાસવા એટલે ગાળાના બળદના દોરડાના માપનું અંતર, તેને રાસવા કહેવાય. અને વાંચવું એટલે ઈચ્છવું. હા, આ ઉપરાંત પણ આ પાઠમાં નાથવું એટલે અંકુશમાં લેવું, રૂવાબ એટલે રોફ, હા, ફલંગ એટલે ફાળ અથવા કૂદકો, અણનમ એટલે નમે નહીં તેવું, હા, કોડ એટલે ઈચ્છા, પછી ઘાટ એટલે ઉપાય, હાંસી એટલે મશ્કરી, હા, અજીત એટલે જીતાયા વિનાનું, હરાયું એટલે નદણિયાત, હા, ગુમાન એટલે અભિમાન, કામઠું એટલે સાદું ધનુષ્ય, વૃષભરાજ એટલે અહીં આખલો લેવાનું, બરાબર. પછી શુલ્લક એટલે તુચ્છ, પ્રકૃતિ એટલે સ્વભાવ, ત્વરિત એટલે ઝડપથી, થંભવું એટલે થોભવું, હા, ચેતન એટલે શક્તિ, વાંચવું એટલે ઈચ્છવું, ઉધમા એટલે ધમપછાડા, સત્તાવાહી એટલે સત્તા સૂચવતું, એવા અર્થો થાય છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બાળ દોસ્તો, અહીં પુસ્તકમાં રૂઢિપ્રયોગો આપ્યા છે, તો એ રૂઢિપ્રયોગ પણ આપણે જોઈ લઈએ કે જીવ લઈને નાસવું એટલે જીવ બચવા ઘણી જ ઉતાવળે દોડવું, હા, જીવ બચાવવા ઝડપથી દોડી જવું એવું પણ થાય. વાક્ય આપણે બનાવીએ તો બાગમાં સાપ દેખતા બાળકો જીવ લઈને નાસી ગયા, એમ આપણે વાક્ય બનાવી શકીએ. બીજું છે ચૂકે ચા ન થવું એટલે કંઈ પણ ન બોલવું અથવા તો સૌ ચૂપ થવું, તો એનું વાક્ય બનાવી શકીએ કે અમારા દાદા ગુસ્સે થાય એટલે કોઈ ચૂકે ચા ન કરે. એક ના બે ના થવું એટલે પોતાની વાતમાં મક્કમ રહેવું. એટલે અહીંયા વાક્ય બનાવીએ તો પ્રજાનો ખૂબ જ વિરોધ હોય તો પણ સરકાર એકની બે થતી નથી, એમ વાક્ય બનાવી શકાય. હાંજા ગગડી જવા એટલે બીકથી થથરી જવું, બીકથી થથરી જવું. અને એમાં આપણે વાક્ય બનાવી શકાય કે સિંહ ઓચિંતો સામે આવી જતા શિકારીના હાંજા ગગડી ગયા. પછી ગજું ન હોવું એટલે શક્તિ બહારની વાત હોવી, હા, ગજું ન હોવું એટલે શું, શક્તિ બહારની વાત હોવી. હા, પુરુષો માટે પેલા આખલાના ગળામાં ડહકલો નાખવાનું ગજું નહોતું, એવી બનાવી શકાય. જીવ પડી કે બાંધો એટલે ભારે ચિંતા થવી, હા, ખૂબ જ ચિંતા થવી, એમ પણ લખી શકાય. મેળામાં બાળક છૂટું પડી જતાં તેની માતાનો જીવ પડી કે બંધાઈ ગયો, આવું વાક્ય આપણે બનાવી શકાય. ભોયમાં બેસી જવાનું મન થયું એટલે ખૂબ શરમ ઉપજવી, ખૂબ શરમાવવું. હા, ભદ્રેશ પરીક્ષામાં ત્રીજી વખત નાપાસ થયો એટલે તેને ભોયમાં બેસી જવાનું મન થયું, તે સ્વાભાવિક હતું, એવું વાક્ય આપણે બનાવી શકીએ.